રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે 24 મીટરનો ડીપી રોડ ખુલ્લો કરવા વેસ્ટ ઝોનની ટીપી શાખા દ્વારા 4 બુલડોઝર સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં 97 મકાનનું કુલ ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જે તકે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મકાનના ડિમોલિશન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અહેવાલ લલિત વ્યાસ. અમે ખાલે કરી નાખતા હતા મકાન, તો કે હવે કે દિવાળી પછી કે તમને નોટિસ આપશે, કરી નાખશું, તો કે અમે કે દિવાળી પછી કે નોટિસ બધા સુન પડે, તમે મકાન પાડજો કે અટાણિયા ના પાડશો કે અમે આ બધા મકાન પાડી નાખેલા, તો અટાણિયા અમે સીમાન કાઢતા હતા તો ના કાઢવા દીધો એમના અધિકારી, અને કાલે જ આવીને અહીંયા કહી ગયા કે ચાલો ખાલે કરો કે. એટલે આવા અધિકાર આલો પોલીસ ની બીકમ ને બતાવે, પોલીસ લોકો લઈને અહીં આવે, એટલે અમારે બધું ખાલે કરી દેવાનું. રાજકોટ મહાનગરપાલિકાની હદમાંથી પસાર થતા 24 મીટરના ડીપી રોડ કે જે રૈયા ધાટ ફિલ્ટર પ્લાન્ટ તથા ગાર્બેજ સ્ટેશનને જોડતો રોડ છે, એમાં આશરે 101 મિલકતોનું ડિમોલિશન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ તમામ અસરગ્રસ્તોને આશરે 6 માસ પહેલા નોટિસો પાઠવવામાં આવેલ હતી, તેમજ છેલ્લા એકાદ માસથી અવારનવાર મૌખિક સૂચના પણ આપવામાં આવેલ હતી, જે અન્વયે આજરોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અસરગ્રસ્તોની 50% વધારે મિલકત કપાતમાં જતી હોય તેમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે. એમડી સાગઠિયા, ટાઉન પ્લાનિંગ ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા.